કયા મરચા કહેવાય? ગોલર, દેશી. દેશી ગોલર છે ને. લસણ, અમે પ્રોગ્રામ વાડીમાં કરીને ખાતા. પછી એને ધંધો બનાવ્યો. ઠીક, તમારો શોખ હતો એને તમે કામ ધંધો બનાવીને ખાયું છું ને. જે ચટણી છે ને, ચટણી બહુ મસ્ત છે કૌશિકભાઈ નો. એનો ટેસ્ટ અમને તો એમ એકદમ એવો લાગે છે કે હા, મજા જ આવ્યા રાખે. મજા જ આવ્યા રાખે. હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપક ગજર. મારી ચેનલ ધ ફૂડી સિરીઝમાં ફરી એકવાર તમારું દિલથી સ્વાગત છે. અત્યારે આપણે આવ્યા છીએ સુરતની અંદર મોટા વરસા એરિયામાં, જે એકદમ જોરદાર બહુ ટેસ્ટી મરચાંની ચકરી મળે છે. મરચાંની રીંગ પણ કહેવાય, ચકરી પણ કહેવાય. તો કેવી રીતે બનાવે છે, ચાલો મળીએ એમના ઓર્ડરને. ચાલો અહીંયા આવવા માટેનું લોકેશન હું તમને બતાવું. સમજો કે અહીંયા સામે પાલી હિલ છે, બરાબર. ત્યાંથી થોડુંક આ બાજુ આવો, અંદરની સાઈડ એટલે આવે, અને આ બાજુ છે, આ સામે દેખાય ને એ ગજેરા સ્કૂલ છે. ગજેરા સ્કૂલની સાઈડમાંથી આ રસ્તો આવે, ત્યાંથી અહીંયા જ છે. અને ડિસ્ક્રિપ્શનમાં લોકેશન હું નાખી દેવા. નમસ્કાર કૌશિકભાઈ, કેમ છો? મજામાં. તમારી અહીંની સ્પેશિયલ આઈટમ કઈ છે? ચકડી ભજીયા મરચાની રીંગ, મતલબમાં. બરાબર, તો અમને બતાવો ને કેવી રીતે બનાવો છો એ. અત્યારે અમે શૂટિંગ ઉતરાવ્યું પણ બહુ ટ્રાફિક નહોતી ને, એવા ટાઈમે અમે આવ્યા છીએ, એટલે વ્યવસ્થિત કૌશિકભાઈ પાસેથી આપણે બધું જોઈએ કે. તો કૌશિકભાઈ અગાઉથી કટિંગ કરેલું ન હોય? નહીં, તાજો માલ કટિંગ કરીને તાજો જ ખવડાવવાનો. બરાબર છે, એટલે જેટલી જરૂર હોય એટલે એ પ્રમાણે કરો એમ ને. એટલું બધું તીખું નહીં લાગે પછી? નહીં, તીખું નહીં આવે. આ કયા મરચા કહેવાય? ગોલર, દેશી. દેશી ગોલર છે ને. કેવું નાખીએ છીએ આપણે? ધાણા, લસણ, આદુ. મીઠું પછી એનો ટાઈમ શું છે? બપોર પછી 4 વાગ્યાથી રાતે 1-1.5. આજે તેલ કાળું દેખાય ને, પણ તેલ કાળું નથી, તેલ નવું રિફ્રેશ નવું જ નાખેલું છે. પણ જે પકડ્યું છે ને એ આખું પેલું કાળું છે. કૌશિકભાઈ નું પરફેક્ટ એડ્રેસ આપી દો ને કોઈને આવવું હોય તો. પનવેલ પોઈન્ટ ની સામેની ગલીમાં એઆર મોલ વાળી જગ્યા, ગજેરા સ્કૂલ પાસે, મોટા વરાછા. ઓકે, અને તમારો મોબાઈલ નંબર આપી દેજો ઇન કેસ કોઈને ન જડે તો. 9825618934. ઓકે, કઈ રજા ને એવું રાખો છો કે? ના, રજા નથી રાખતા. કઈ પાર્ટી ઓર્ડર ને એવું લ્યો કે? પાર્ટી ઓર્ડર ઓછા લઈએ, દુકાન પર જ પહોંચી નથી રહેવાનું. ઓકે, કેટલી મિનિટ રાખવું પડશે આપણે તળવા દેવું પડશે? 10-12 મિનિટ લાગશે. ઓકે, કૌશિકભાઈ કેવી રીતે આઈડિયા આવ્યો આ બનાવવાનો તમને? હા, અમે પ્રોગ્રામ વાડીમાં કરીને ખાતા. પછી એને ધંધો બનાવ્યો. ઠીક, તમારો શોખ હતો એને તમે કામ ધંધો બનાવીને ખાયું છું ને. કૌશિકભાઈ બીજું હું બનાવીએ છીએ આપણે? કુંભણિયા બનાવવાનો અમારા માટે. કુંભણિયા પણ પૂછે? હા, કુંભણિયા દાણા,
શું નાખ્યું તમે? આદુ, મરચા, મીઠું. મીઠું બધી વસ્તુ એકદમ ઓર્ડર પ્રમાણે તાજું તાજું બનાવવાનું, કોઈ વસ્તુ રેડી ન હોય. બરાબર, જેમ જરૂર પડે એ પ્રમાણે કટિંગ કરતા જાઓ. કૌશિકભાઈ, હવે હું બનાવવાના આપણે ફ્રેન્ચ ફ્રાય. બરાબર, ફ્રેન્ચ ફ્રાય રેડીમેન્ટ આવે ને? રેડીમેન્ટ. બરાબર, નહીં લોટ પરાળમાં ખવાય એવી જ આવે, લોટ વગેરેની. ઓકે, એનો ભાવ શું છે કિલોનો? હા, 500 રૂપિયા તળીને કિલોના ફ્રેન્ચ ફ્રાયના, અને ભજીયા 2-400 રૂપિયા. ઓકે, કયો મસાલો આવે? હા, અમારો પેશલ, અમારો જ બનાવેલો ચાટ મસાલો. હોમમેડ છે આખો. સાઈઝ ને ક્વોલિટી જોરદાર છે યાર, મેકડોનાલ્ડ નાટી મારી એવી છે. કૌશિકભાઈ, આ ચટણી કઈ છે? ચટણી દેશી આપણે, ખજૂર આંબલી ગોળ ગાંઠિયાની. બરાબર. મારી સાથે છે મારા ફ્રેન્ડ સંજયભાઈ સુતરિયા, જે ખાવાના આમ કહીને રિયલ ફૂડી. અને ઘણી બધી વખત એવું કહેતા હોય વિડીયોમાં, તમે આવી રીતે નહીં પણ આવી રીતે બોલો, એવું બહુ સારું એવું માર્ગદર્શન આપતા હોય. તો સંજયભાઈ, ટેસ્ટ કરી અમને પહેલાં તો આ જે એની ફેમસ વસ્તુ છે ને એનો જ તમે રિવ્યૂ આપો યાર. જો આમ સાઈઝ જુઓ તમે, બહુ સરસ બનાવેલા છે. એકદમ કુરકુરે છે, એકદમ કુરકુરે ટાઈપના છે એકદમ, અને બહુ સરસ છે ખરેખર. સાચો કહેવાનો, નો આપણે ખોટો રિવ્યુ નહીં આપવાનો, ખરેખર બહુ સારા. કારણ કે અહીંયા બધા આપણા વ્યૂઅર આવશે અને પછી એમ કે ના ના તમે જે વિડીયો બનાવ્યો નથી સારું એવું ન થવું જોઈએ. ના ના, એકદમ બહુ સુપર છે બનાવેલા. અમે છે ને ઘણા વર્ષોથી આવીએ છીએ અને આ કુંભળિયા. બોલો બોલો. તમે બહુ સરસ બનાવેલા છે, કુંભણિયા પણ ટેસ્ટી છે અને નોર્મલ સ્પાઇસી છે. બરાબર, લગભગ મેગડી જેવી જ છે, મેગડી કરતાંય સારી હશે આઈ થિંક. બરાબર છે. આનો ભાવ છે 500 રૂપિયાનો કિલો અને આ 2-400 રૂપિયાના કિલો છે. અમે અહીંયા ઘણા વર્ષોથી આવી છીએ, રાતે અમે જ્યારે એમ લાગે ને કે લેટ નાઇટ કંઈ ભૂખ લાગી છે તો અહીંયા ભાઈ આવી જ ખાવા. અમે છે ને અત્યારે ટ્રાફિકવાળો એરિયાનો મતલબ ના તમને એટલે નહીં લાગતો હોય, કારણ કે ટ્રાફિક ન હોય એ પહેલાં આવી ગયા. અહીંયા ટ્રાફિક થાય 10 વાગ્યા પછી, જેમ કહેવાય ને. બરાબર ને, રાત્રે 2-3 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. અને આમ કહેવાય મરચાની વસ્તુ પણ તીખી કેવી નથી લાગતી, ચટણી બહુ સારી છે. કૌશિકભાઈ લો લો, મેઇન વસ્તુ તો અમને તમારી એ ગમે, તમે તમારો જે શોખ હતો ને એને તમે ધંધો બનાવી નાખ્યો, એને બિઝનેસ તરીકે આગળ વધાર્યો. મિત્રો, તમને કાંઈ એવું લાગતું હોય, કાંઈ વસ્તુનો શોખ હોય અને ડેવલપ કરો બિઝનેસમાં તો બહુ સારી વાત કહેવાય. સજેશન હોય તો કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. કૌશિકભાઈ, તમે અમારા માટે જે યુનિક આઈટમ બનાવી ને ચકડીનો જે મરચાન ચકડી, એના માટે છે ને કંપનીવાળાએ નાગભાઈ કરીને કોસ્મેટિક બ્રાન્ડ છે એના જો. કૌશિકભાઈ મિત્રો, આ નાગભાઈ કોસ્મેટિક કરીને એક સરસ મજાની બ્રાન્ડ છે, ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઈશ અને તમે પણ કોઈ ખરીદી કરશો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. વેબસાઇટની આખી લિંક નીચે મૂકીશ. આ છે કઈ વસ્તુ છે? બોડી વોશ છે, કન્ડિશનર છે, પછી જો સિરમ છે એમની નાગભાઈની, હેર સિરમ છે. બરાબર, ઓનિયન હેર ઓઇલ છે, ફેસ વોશ છે,
બરાબર, એવી ઘણી બધી પ્રકારની અલગ અલગ વેરાયટી છે, શેમ્પૂ કન્ડિશનર, એટલે તમે પણ મિત્રો બધા એ ખરીદી કરજો. નીચે લિંક મૂકી દઈ, 50% ડિસ્કાઉન્ટ છે તમારા માટે. તો થેન્ક યુ વેરી મચ કૌશિકભાઈ, તમે એટલો સારો સપોર્ટ અમને આપ્યો. શું નામ છે ભાઈ તમારું? અશોકભાઈ. અશોકભાઈ, કઈ વસ્તુનો ખાવાના અત્યારે તમે આવ્યા છો? ખાવા માટે ખાસ તો ચકડી, ચકડી જે મરચાની ચકડી છે ને, ઈ ચકડી, ઈ વસ્તુ કૌશિકભાઈની અમારે માટે ફેમસ છે, બેસ્ટ છે. બરાબર છે. હા, અને અહીંયા અવારનવાર તો અમે આવીએ જ છીએ. કેટલી વાર મહિનામાં કેટલી વાર આવવાનું થતું? મહિનામાં 2-3 વાર ખરું, એમ 2-3 વાર આવો. હા, કેમ છે, ટેસ્ટ કેવો છે? ટેસ્ટ તો એનો મસ્ત છે. ચકડી જે છે ને, ચકડી ની અરે જે ચટણી છે ને, ચટણી બહુ મસ્ત છે. બરાબર, કૌશિકભાઈ નો એનો ટેસ્ટ અમને તો એમ એકદમ એવો લાગે છે. આજુબાજુ કઈ બહાર ગયા હોય અને એમ થાય કે હાલો નાસ્તો કરવો, તો સીધા અહીંયા જ આવીએ છીએ. મતલબ જે વસ્તુ છે ને એકદમ ચોખ્ખી છે અને રિપીટ વેલ્યુ વાળી, કે બીજી વાર આવવાનું મન થાય. નહીં, કામ કામ બહુ સરસ છે, કૌશિકભાઈ કામ સારું છે. થેન્ક યુ અશોકભાઈ. ઘણી બધી સારી સારી પ્રોડક્ટની લિંક મૂકી છે, તમે ક્લિક કરજો, પ્રોડક્ટ જોજો. બહુ સારી ડિસ્કાઉન્ટમાં છે અને બહુ સારી એવી બ્રાન્ડ, બધી બ્રાન્ડ બ્રાન્ડેડ છે. જોજો અને ક્લિક કરજો. અને કૌશિકભાઈ, તમે જે ક્વોલિટીના એના ફોટા જે મૂક્યા છે, એ તમારી જ બ્રાન્ડના છે કે પોતાની બનાવટ જ છે? તમારી બનાવટ છે એમ ને. બતાવો ને કઈ કઈ છે. ચલ મલાઈ બદામ, ઓકે, 30 રૂપિયા. બરાબર. કેસર પિસ્તા, હા, 25 રૂપિયા. બદામ પિસ્તા 20 રૂપિયા. માવા મલાઈ 20 રૂપિયા. નટી બાર 40 રૂપિયા. બરાબર, તમારી જ બધી હોમમેડ, બધી અહીંની જ બનાવેલી છે. દૂધમાં નટી બાર સિવાય બધી આ ફરાળમાં ખવાય. નટી બારમાં ચોકલેટ આવે એટલે ફરાળમાં. ઓકે, કેમ છે સંજયભાઈ, ટેસ્ટ કેવો છે? બહુ સરસ છે ટેસ્ટ. અને લાઈટ સુગર છે અને સુગર ફ્રી વાળા લોકો પણ ખાઈ શકે છે આ વસ્તુ. એમ કોઈ નહીં જેવો સુગર છે ખરેખર. આમ ટેસ્ટ સારો છે, બહુ ગળી હોય એવું નથી. અને બદામ, હા, લેયરે બહુ સારું, લેયર બદામનું. અને બધામ મતલબ આ માવા માવો બધો કાંઈ મલાઈ ને એ બધું નાખેલું છે અંદર. ઉપવાસમાં પણ ખાઈ શકાય. હા, ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.